મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમે લોકો લાસ્ટમાં વીજ ભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરાવતા આ કણ પર લાગતું બળ તમે ગણ્યા હતા એફ એમ બરાબર ક્યુ કૌંસમાં વી ક્રોસ બી, આને કહેવાય મેગ્નેટિક ફોર્સ. આપણે વીજભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરાવો ત્યારે એને કરાવો બળ લાગશે. આમ તો આ ચુંબકીય ક્ષેત્ર માટે અગત્યના મુદ્દાઓ જરા જોઈએ. ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિસમાંતર ગતિ કરતો, સમાંતર કે પ્રતિ સમાંતર દિશામાં ગતિ કરતા વીજભારિત કણ માટે લાગતું ચુંબકીય બળ એફ એમ બરાબર ક્યુ વીબી નું માન કરો તો માનાંકમાં એફ એમ બરાબર ક્યુ વીબી સાઇન ઝીરો મતલબ ફોર્સ ઝીરો. સમાંતર માટે કે પ્રતિ સમાંતર માટે, સમાંતર એની દિશામાં, દિશામાં આ વખતે થીટા ઝીરો છે. જ્યારે પ્રતિ સમાંતરની વાત કરીએ તો પ્રતિ સમાંતર માટે થીટા થશે 180 ડિગ્રી. તો પ્રતિ સમાંતર માટે FM બરાબર આનું માન થશે QVB sin 180 ડિગ્રી, અને sin 180 પણ થઈ જશે 0. એટલે લાગતું ચુંબકીય બળ એ 0 ગણાશે. આ થયું પ્રતિ સમાંતર વખતેની ચર્ચા. ફરીથી વીજભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરાવો ત્યારે આ કણ પર લાગતું બળ ક્યુ કૌંસમાં વી ક્રોસ બી થશે. એટલે આપણે લાસ્ટમાં ગણ્યા હતા વીજભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરાવો ત્યારે આ કણ પર લાગતું બળનો સૂત્ર છે. હવે જરા આકૃતિ જોઈ લો, માત્ર જાણકારી માટે. દાખલા તરીકે આ ફોર્સ ઝીરો હોય એની માની લો. દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે જેને કહેવાય બી વેગ, અને આ વીજભારિત કણ નો વેગ સદિશ પણ એની દિશામાં છે. અહીં વી અને બી એક દિશામાં હોવાથી વી અને બી વચ્ચેનો થીટા ઝીરો થયો, ઝીરો થયો એટલે કોઈ ફોર્સ લાગે નહીં. આ એક મુદ્દો છે. એ સિવાયની અંદર કેસમાં આ મુદ્દા ઉપરની આકૃતિ વિચારો કે ચુંબકીય ક્ષેત્ર આમ છે બી વેક્ટર અને વીજભારિત કણ નો વેગ સદિશ એ પ્રતિ સમાંતર સદિશ એટલે કે 180 ડિગ્રી છે. બી વેક્ટર અને વી વેક્ટર વચ્ચેનો થીટા કેટલો છે? 180 ડિગ્રી. અને 180 ડિગ્રી વખતે sin 180 નું મૂલ્ય 0 થશે, અને 0 થશે એટલે આ વખતે પણ કોઈ ફોર્સ લાગશે નહીં. આ શક્યતા પહેલી કે જેમાં સમાંતર કે પ્રતિ સમાંતર વખતે કોઈ ફોર્સ લાગે નહીં એની ચર્ચા કરી. હવે શક્યતા બીજી ઉપર ચર્ચા કરો, નંબર 2, કે જો વીજભારિત કણ નો વેગ ચુંબકીય
क्षेत्र ने लंब होय तो आपणे चुंबकीय क्षेत्र विचारीए आ दिशाने विचारीए के आ दिशाने विचारीए के आ दिशाने विचारीए के ऊपर विचारीए के नीचे विचारीए के आपणे हालमां आ दिशाने विचारीए छे अथवा ઉપાય એટલે કે અંદર જતું ચુંબકીય ક્ષેત્ર માટે આપણી આકૃતિ વિચારી લો જો બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશાનો ચુંબકીય ક્ષેત્ર છે આ ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશાનું છે આ પેટર્નનો આમ દોરો તો આમ હાલે પછી આ બાજુ રાખો કોઈ હાલે આ બાજુ રાખો કોઈ હાલે આપણી પાઠ્યપુસ્તક પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની દિશા બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં છે જો ડોટ ડોટ કરો ટપકા ટપકા કરો આ રીતે તો ચુંબકીય ક્ષેત્રની દિશા બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં કે આ બહાર આવે આ અંદર તરફની દિશા છે હવે એમાં વીજભારિત કણને મૂકીએ આ વીજભારિત કણ ને ચુંબકીય ક્ષેત્ર સાથે લંબ રૂપે ગતિ કરાવી એટલે એનો વેગ સદિશ થયો ચુંબકીય ક્ષેત્રની દિશાની સાથે વેગનો સદિશ એ 90 નો ખૂણો બનાવે છે આ વખતે સમીકરણ 1 પરથી જોઈ શકો છો સમીકરણ 1 પરથી આ વખતે બળનું માન શું થશે તો કહેવાય બળનું માન QVB sin 90 ડિગ્રી થશે ચેક કરો શું કામ કારણ કે વેગમ ચુંબકીય ક્ષેત્ર થીટા થશે 90 અને sin 90 વર્ગ એટલે મૂલ્ય થશે QVB અને કહેવાય FM આવું મૂલ્ય નું ફોર્સ લાગશે પરંતુ આ તો મૂલ્ય છે કઈ દિશામાં લાગશે તો કે જમણા હાથના સ્થૂળના નિયમની મદદથી પહેલી આંગળી પહેલા સદિશની દિશામાં આ પહેલો સદિશ V વેક્ટર બીજી આંગળી બીજા સદિશની દિશામાં બીજી આંગળી જોઈએ આ પહેલી વી વેક્ટર બીજી વી વેક્ટર અંદર અંગૂઠો જે દિશામાં ખસે એ બળની દિશા થઈ આ બળ ને કહેવાય મેગ્નેટિક ફોર્સ એટલે કે F સફિક્સ માં M આ મેગ્નેટિક ફોર્સ ની દિશા ઉપર તરફ છે પરંતુ આ વીજભારિત કણ આ દિશામાં જઈ નથી શકતો કારણ કે આમ બળ લાગે છે આ દિશામાં જઈ નથી શકતો કારણ કે વેગમ છે તો આની દિશા કઈ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની 11 સાયન્સ ચોથું ચેપ્ટર પાર્ટ 1 માં તો એની પરિણામી બળની દિશામાં એ ગતિ કરશે એટલે એનો ફોર્સની દિશા આવી જશે અને સતત આ વિભાગ ઉપર આવી દિશામાં બળ લાગે રાખે એટલે એનો ગતિમાન આવો વર્તુળાકાર બનશે આ વર્તુળાકાર ગતિમાન ક્યાં સુધી તો કે એક ભ્રમણ પૂરું કરે ત્યાં સુધી પછીના ભ્રમણમાં એની તરત નજીકમાં ભ્રમણ કરશે એટલે કે સમગ્ર ગતિમાન એ સમગ્ર ગતિમાન એક આટા પરનો વર્તુળાકાર અને સમગ્ર ગતિમાન હેલિકલ બનશે હેલિકલ એટલે કુંતલાકાર કુંતલાકાર એટલે સ્પાઇરલ બનશે સ્પ્રિંગની જેવું જેની આપણે ચર્ચા આજે કરીશું પહેલા અહીંયા સુધી જોઈએ કે ભાઈ વીજભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં વી વેક્ટરની ગતિ કરાવવામાં આવે ત્યારે આવો ફોર્સ લાગે છે આ સમીકરણ એક સુધી તમે યાદ રાખી શકો આ ફોર્સનું સૂત્ર છે જે સૂત્ર ઇમ્પેરિકલ આપણે જોયું છે બરાબર કારણ કે લોરેન્સ નામના વૈજ્ઞાનિકે આપેલું આ સૂત્ર છે લોરેન્સ લોરેન્સે આપેલા સૂત્રમાં F બરાબર ઇલેક્ટ્રિક ફોર્સ પ્લસ મેગ્નેટિક ફોર્સ ઇલેક્ટ્રિક ફોર્સમાં QE અને મેગ્નેટિક ફોર્સમાં Q કૌંસમાં V ક્રોસ V એટલે કે Q કૌંસમાં E વત્તા V ક્રોસ V આ
યાદ રાખેલું સૂત્ર છે તમે લોકોએ આગળના લેક્ચરમાં એમાંથી આ મેગ્નેટિક ફોર્સનો સૂત્રને સમાંતર કે પ્રતિસમાંતર તે લેવું છે જેવો થીટા કોની વચ્ચેનો તો કે વીજભારિત કણનો વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B વેક્ટર V અને V વેક્ટર અને B વેક્ટર વચ્ચેના થીટા પર F નો એટલે કે Fm નો આધાર હોય છે જો થીટા બને અહીંયા છે જો V વેક્ટર અને B વેક્ટર એક દિશામાં તો Fm કે હું 0 sin 0 0 સમાન છે અહીંયા B વેક્ટર જો આમ છે B વેક્ટર આમ છે થીટા 180 ડિગ્રી અને sin 180 0 કોઈ ફોર્સ લાગતું નથી આ બે પરિસ્થિતિઓમાં જ્યારે અહીંયા V વેક્ટર અને B વેક્ટર લંબ છે તો લંબ છે એ ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલે લંબ અંદર જતી દિશામાં બતાવ્યું છે તો અહીંયા થીટા 90 નો છે આ વખતે શું થશે તો કે આ વખતે એ પરિણામી વેગની દિશા પસંદ કરશે અને પરિણામી વેગ એટલે કે પરિણામી વળની દિશામાં વર્તુળાકાર માર્ગ ધારણ કરશે એક કાટા પૂરતો વર્તુળાકાર માર્ગ અને સમગ્ર ગતિમાન એનો હેલિકલ કેમ થાય એની આપણે ચર્ચા કરીએ અહીંયા સુધી તમે નિરાતે જોયું ચાલો આપણે આવું ભણ્યા હતા કે ચુંબકીય ક્ષેત્ર સાથે 90 ના ખૂણે વીજભારિત કણને ગતિ કરાવવાથી એના ગતિમાં વર્તુળાકાર બનતો ચુંબકીય ક્ષેત્રને લંબ વી વેગથી ગતિ કરતો વીજભારિત કણ માટે ગતિપથની ત્રિજ્યા એ સિવાય આ કણની આવૃત્તિ આવર્તકાળ અને આ કણે કાપેલું અંતર જેને અહીં કહેવાય પેચ ના સૂત્ર મેળવો આપણો પ્રશ્ન છે ચુંબકીય ક્ષેત્રને લંબ વી વેગથી ગતિ કરતો વીજભારિત કણને ધ્યાનમાં લો અહીં ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં છે અચ્છે ચુંબકીય ક્ષેત્ર એને લંબ વી વેગથી ગતિ કરતા વીજભારને ધ્યાનમાં લો ત્યારે એની ઉપર લાગતું મેગ્નેટિક ફોર્સ Q કૌંસમાં B ક્રોસ B આપણે જોયું છે લાસ્ટમાં હવે V ની દિશામાં પહેલી આંગળી B ની દિશામાં બીજી આંગળી અંગૂઠો આવે એ બળની દિશા છે સમાંતર બળનું સ્થાનની રીતે પરિણામી ફોર્સ ની દિશા એટલે આ ફોર્સનું માન Q VB sin 90 ડિગ્રી થશે કારણ કે V અને B વચ્ચેનો થીટા 90 છે અને પરિણામે એને કહેવાશે QB આ ફોર્સની દિશા ક્યાં તો ક્યાં અહીંયા આ દિશા હવે આ કોણ નથી આમ જઈ હતું નથી આમ જઈ હતું જાય છે આમ એટલે સમગ્ર ગતિમાર્ગ જુઓ ને એક ભ્રમણ પરનો ગતિમાર્ગ અને ગતિમાર્ગ થશે એક ભ્રમણ પરનો એક ભ્રમણ માટે વર્તુળાકાર થશે એક ભ્રમણ માટે ગતિમાર્ગ વર્તુળાકાર જ્યારે આ ગતિમાર્ગ વર્તુળાકાર થઈને આ વીજભારિત
પછીના વર્તુળાકાર માર્ગે એટલે કે પછીના ભ્રમણ વખતે એની તરત બાજુમાં અને તરત બાજુમાં એટલા માટે કારણ કે આ વિજભારિત કણ ઉપર સતત બી વેક્ટર એ લાગ્યા કરે છે બી વેક્ટર ની અસર તમે આપે છે વિજભારિત છે અને બી વેક્ટર ની અસર સતત લાગવાને કારણે આ વર્તુળાકાર માર્ગ માટે એના જે ફોર્સ માટે એટલે કે વેગનો જે સદિશ છે એ બદલાશે એટલે આ કણ માટે વેગ આવે છે એ જ પણ ગતિ કરતો અહીંયા પહોંચે ત્યારે એના માટે એફએમમાં જોડાશે જ્યારે એની પાસેનો વેગનો સદિશ ચેક કરો તો એ વેગ સ્પર્શકની દિશામાં હશે અને આ બંને પરસ્પર લંબ હશે અહીંયા આ બિંદુ વેગનો સદિશ એક વિદ્યુતભારિત કણ માટે આ બિંદુ વેગનો સદિશ આ બિંદુ ચેક કરો તો વેગનો સદિશ થશે એટલે સમગ્ર રીતે જોઈએ તો આ વેગના સદિશને એટલે કે આ પરિણામી બળ એ અહીંયા પહોંચે ત્યારે બે અહીંયા પહોંચે ત્યારે ત્રણ અહીંયા પહોંચે ત્યારે ચાર આમ વારંવાર સ્પર્શકની દિશામાં એની પર વેગની દિશા ધારણ થશે અને આ ગતિમાં એ વર્તુળાકાર બનશે પરંતુ પછીના ભ્રમણ વખતે એ ગતિમાં એની તરત નજીકમાં એટલે કે સમગ્ર ગતિ પક્ષ કુંતલાકાર અથવા તો એને કહેવાય હેલિકલ તૈયાર થશે અને એના માટે સમગ્ર પરિસ્થિતિને આપણે 3D માં વિચારીએ આ એક્સ વાય અને આ ઝેડ અક્ષ અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશાનું વિચારીએ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ની સાથે વિજભારિત કણ ને ગતિ કરતો વિચાર અને આ ગતિ માટે એ એક ભ્રમણ પછીના ભ્રમણ આ દરેક ભ્રમણ વખતનો સમગ્ર ગતિમાન જેને કહેવાય હેલિકલ થશે ખાસ કરીને મિત્રો એ જો હેલિકલ માટે જવાબદાર છે થીટા એમાં સંપૂર્ણપણે કહીએ ને તો બી વેક્ટર અને વી વેક્ટર પરસ્પર 90 ડિગ્રી હોય ને એક્ઝેક્ટ 90 તો માનવો પણ 90 માં વેરિએશન આવે ને એટલે કે 90 ની તરત નજીકનો ખૂણો એટલે ગતિમાન થઈ જશે આવો કુંતલા કારણ કે માત્ર 90 હોય તો બે ગણો લાગવાના છે આ બે અહીંયા કાર્ય પરિણામી બળની દિશા ચાલુ રાખવાની પરિણામી બળને ક્યાંય જવાનું જો 90 ને 90 ચડવાતો હોય પણ આવું થશે નહીં એના માટે જવાબદાર છે એ ગતિ દરમિયાન આ કણ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતી વખતે ચુંબકીય ક્ષેત્રના ફેરફારોમાંથી પસાર થાય છે અને જેથી કરીને આ કણ ઉપર જે કઈ અસર છે એ વેગની એ બી વેક્ટર સાથેની થીટા બદલવાની છે એટલે તમારે પ્રયત્ન યાદ રાખવાનો કે એક પર ગતિ અને કે એક ભ્રમણ વખતે વર્તુળા તરત બાજુના ભ્રમણ વખતે વર્તુળાકાર શક્ય છે ત્યારે જો બી વેક્ટર અને બી વેક્ટર પરસ્પર 90 ડિગ્રી લે તો પણ ખરેખર એવું રહેતો નથી 90 ની સેટ ફેરફાર બદલે અને પછીના પ્રમાણમાં એ થીટા બદલવાથી સેટ એવો વેરિએશનથી એ ગતિમાન એલિકલ થઈ જશે અહીંયા આ વિજભારિત પણ ગતિ કરતો હોય એવું બતાવું છું અને આ ગતિમાન માટે એનો વેગનો સદિશ એ સ્પર્શકની દિશામાં છે જ્યારે એના પરસ્પર લંબ એવા
चुंबकीय क्षेत्र ની દિશામાં પતન આ છે ચુંબકીય ક્ષેત્રની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા x અક્ષ પર છે આની આ જ આકૃતિને અથવા દોરવી હોય ને આ જ આકૃતિનું અથવા ચિત્ર એટલે આ છે એનું અથવા લોકેશન આ છે કારણ કે આમાં ચુંબકીય ક્ષેત્ર એ અંદર બતાવેલું છે ચુંબકીય ક્ષેત્ર અને આમાં જમણી બાજુ બતાવ્યું આ વિદ્યુતભારિત પણ ટૂંકમાં આમ થશે પ્રતિ કરતો કરતો અહીંયા આવશે પછી થોડો કામ આવશે પછી આમ આવશે પછી આમ આવશે આ રીતે સ્પાઇરલ થઈ જશે જ્યારે આમાં બતાવું તો ચુંબકીય ક્ષેત્રમાં આ વિદ્યુતભારિત પણ આમ પ્રતિ કરતો કરતો તરત એની નજીકના ભાગમાં આગળ વધશે અને ગતિમાન હેલિકલ બનાવશે હવે વાત કરીએ તો એની ત્રિજ્યા હોય આવૃત્તિનું આવર્તકાળનું અને અંતર તો ખાસ કરીને આથી આ અંતરને કહેવાશે એનું પેચ પેચ એટલે કે એની સંજ્ઞા છે પી તો હવે જોઈ લ્યો આ બળ લાગશે કેન્દ્ર ધામી બળ છે તો અહીંયા જે આવે કેન્દ્ર ધામી બળ Fm બરાબર એનો વિરોધ કરતું કેન્દ્ર ત્યાગી બળ F બરાબર m સ્ક્વેર / r બે અને ત્રણ હતા બે અને ત્રણ સરખા QVB બરાબર m સ્ક્વેર / r બંને બાજુ એક એક બી કેન્સલ થશે વધે છે આ આર ને સૂત્રનો કર્તા બનાવો આર એટલે થાય mv / qv આ આર નું સૂત્ર મેળવો આર એટલે ગતિપથની ત્રિજ્યા મળે પરંતુ ગતિમાન એક પ્રમાણ માટે વર્તુળાકાર હોવાથી v બરાબર r ઓમેગા મળે ક્યાંથી કહી દો સૂત્ર ચાપ ગતિ માંથી ચાપ ગતિ ચેપ્ટર તમે ભણી ગયા છો તો પછી હવે r બરાબર શું થશે તો કે હવે r બરાબર m v ની જગ્યાએ r ઓમેગા અને y qb જેથી કરીને એક એક r કેન્સલ થશે એટલે કે ઓમેગા ને સૂત્રના કર્તા બનાવો એટલે કે ઓમેગા બરાબર qb / m q એ વિદ્યુતભારિત કોણ છે b એ ચુંબકીય ક્ષેત્ર છે અને m એ વિદ્યુતભારિત કોણનો દળ છે આ qb / m થશે હવે ઓમેગા ને કહેવાય 2 pi / t qb / m તમારે આવર્તકાળ જોતો હોય ઈને સૂત્રના પડતા બનાવો એટલે કે 2 pi m / qb આ થયું આવર્તકાળનું સૂત્ર આવર્તકાળ અને આવૃત્તિ વ્યસ્ત હોવાથી f બરાબર થશે 1 / આવર્તકાળ એટલે કે 2 pi m / qb qb / અંશમાં જશે આ થઈ આવૃત્તિનું સૂત્ર હવે વાત કરી અંતર તો કહેવાય પેચ અથવા તો અંતર તો અંતર p બરાબર ઝડપ ગુણ્યા સમય ઝડપ બરાબર અંતરના છેદમાં સમય સાદું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય પછી આને કહીશું અંતર આ થયો ઝડપ અને આ છે સમય એક ભ્રમણ માટેનો સમય આવર્તકાળ એક ભ્રમણ વખતે એના વેગનો જે કંઈ ઘટક છે b વેક્ટરની દિશાનો અને
અંતર એટલે પેચ તેથી p બરાબર આ થઈ ઝડપ અને ટાઈમ અમે 2 પાઈ m બાય q ફાઇનલી p બરાબર 2 પાઈ m v બાય q b અહીં v ઈ વેગનો ઘટક બતાવે છે આ વખતની વાત વીજભારી કણને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવતા લાગતા ફોર્સની ફોર્સ પરથી પરિણામી ફોર્સ ગતિ કરી અને ત્યાંથી તો એને ગામી બળનું બેલેન્સિંગ કરી અને પછી એની રેડિયસ ચેક કરી બધા સૂત્ર એમસીક્યુમાં અને દાખલામાં અતિક્રમના છે થિયરી પણ તૈયારીમાં લઈ લો જોઈએ જો આ ચેપ્ટર છે ને એકદમ ઈઝી છે કારણ કે એમાં જમણા હાથના સ્ક્રૂના નિયમમાં જેને વ્યવસ્થિત ખબર પડી ને એટલે ફોર્સની દિશા નક્કી થઈ જાય કેવું કૌંસમાં વી ક્રોસ બી મુજબ પહેલી આંગળી પહેલો સદિશ બીજી આંગળી બીજો સદિશ અને પરિણામી બળ સેટ કરવાની વાત છે બાકી સૂત્રો કામના છે એના પરથી દાખલાઓ સેટ થશે જોઈએ આપણે ઉદાહરણ નંબર 3 આ છે ઉદાહરણ 3 6^-4 ટેસ્લા નું ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા અમે એકમની ચર્ચા આમ તો કરી લીધી હોય ન કરી હોય તો કહેતો જો ચુંબકીય ક્ષેત્ર સંજ્ઞા છે ડી ચુંબકીય ક્ષેત્ર હોય ક્યાં તો પ્રવાહ સોલેનોઇડ માં અથવા પ્રવાહ તારી તારની આસપાસ એ સિવાય ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય તો હવે આ ચુંબકીય ક્ષેત્ર B નો એકમ ટેસ્લા છે સંજ્ઞા છે ખાસ કરીને તમે આવું કહ્યા હતા હવે બીને સૂત્રના કરતા બનો એટલે એફના છેદમાં ક્યુ તો પછી બી બરાબર અંશમાં ફોર્સનો એકમ ન્યૂટન વીજભારનો એકમ કુલમ વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સેકન્ડ હશે એટલે હવે એમ કહીએ કે કે આ બી નો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ કુલમ ઇન્ટુ મીટર પણ અથવા ટેસ્લા કહીની વાત કરી થઈ અથવા ટેસ્લા એટલે આપણે તો યાદ રાખશું ટેસ્લા આ પારિમાણિક સૂત્ર મેળવવામાં કામ આવે ન્યૂટન એટલે બળનું સેકન્ડ સમયનું વીજભારનું કુલમ એટલે કે કુલમ વીજભારનું જેને પારિમાણિક સૂત્ર તમે I બરાબર Q/T પરથી કરી હકો અને એમ એટલે અહીંયા મીટર બતાવે છે તો એ પારિમાણિક સૂત્ર માટે આ જીધી છે બાકી ટેસ્લા એનો એકમ છે એ તમે ટેસ્લા ને સંજ્ઞામાં કેપિટલ P કહી છે તો ઉદાહરણ 4.3 જરા જોઈ લો જેમાં એવું કહે છે 6^-4 ટેસ્લા નું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રને B 6^-4 લંબ રૂપે 3^-7 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી
गति करता इलेक्ट्रॉन, इलेक्ट्रॉन नो द्रव्यमान आपको लो चाहिए 9.8 10⁻³⁷ किलोग्राम। अने इलेक्ट्रॉन पर ना विचार ने तो मैं जानो चो 1.6 10⁻¹⁹ कूलम। एनी गति मार्ग की त्रिज्या कितनी? पहला प्रश्न। बीजो परिभ्रमण आवृत्ति कितनी? आवृत्ति ने क्या फ्रीक्वेंसी? તમારે ટેક્સ્ટબુકમાં સંજ્ઞા આવી છે 11મા મેં લખાતા બધા સંજ્ઞા આવૃત્તિને કરીને કહેવાય એનસીઆરટી બુકમાં આવૃત્તિની સંજ્ઞા આવી છે બી છે આ ઝડપ નથી આવૃત્તિ છે હવે એની ઊર્જા શું ઊર્જા ઈવીમાં શું અને 1 કેવી અને 1.6 10⁻¹⁹ જૂલ આ તો તમારો પ્રશ્ન ચાલો જો ટેસ્લા હમણાં તમે સ્વરૂપ ભણી ગયા ન્યુટન સેકન્ડ ને કુલમ ને મીટર ને SI ટેસ્લા SI માનવાય મીટર સેકન્ડ કિલોગ્રામ કુલમ કુલમ SI છે ને રેગ્યુલર SI પદ્ધતિના કોષ્ટકમાં હોય કે નહીં પણ કુલમ એટલે કહેવાય એમ્પિયર ઇન સેકન્ડ આઈ બરાબર ક્યુ બાય ટી આનો કુલમ આનો સેકન્ડ અને આનો એમ્પિયર આઈ SI છે આઈ SI છે અને આપીનો ગુણાકાર એમ્પિયર ઇન સેકન્ડ અને કુલમ થઈ ગયું એટલે SI પદ્ધતિ ચાલે છે કુલમ તો હવે કોઈ પ્રોબ્લેમેટિકલ લાગે એવું જે થતું નથી લોગ રૂપે ગતિ કરે છે એવું કીધું તો અહીંયા લખું દો ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે વી ઝડપથી ગતિ કરતા વીજભારિત કણ માટે લાગતા બળો ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે વી ઝડપથી ગતિ કરતા વીજભારિત કણ માટે લાગતા બળો એક છે QVB જેને કહેવાય કેન્દ્રગામી બળ આપણે ભણી ગયા છે ક્યુ ક્રોસ વી ક્રોસ વી નું માન એક છે MV² / R આને કહેવાય કેન્દ્ર ત્યાગી બળ આમાંથી આ બે કેન્સલ R બરાબર MV/QV હવે વાત કરીએ વી આપેલો છે એમ પણ આપેલો છે ક્યુ અને બી પણ આપેલો છે દાખલો એમ પણ થઈ જશે પહેલો પાર્ટ એમ એટલે દળ 9.8 10⁻³⁹ કિલોગ્રામ કેટલી ઝડપે લે છે 3 10⁻⁷ વિદ્યુત કણનું વિદ્યુત છે 1.6 10⁻¹⁹ ચુંબકીય ક્ષેત્ર બી 6 10⁻¹⁴ છે તો હવે રેડિયસ ની ગણતરી જોઈ લઈએ ચલો જો 9.8 × 3 એના છેદમાં 1.6 / 6 2.84 375 10 ભાગતી વાત કરીએ તો -31 + 7 + 19 અને +4 7 19 4 બધુંય થઈને 30 માંથી 31 ગઈ -1 હવે આના છેદમાં આટલું કરીએ તો આ તો SI પદ્ધતિમાં વાત કરતો મીટરમાં મળે પણ ઘણું નાનું એવું મીટર હોવાથી એને આપણે સેન્ટીમીટરમાં પાઠ્યપુસ્તક મુજબ કન્વર્ટ કરીએ એક સ્ટેપ આપ કાપી નાખો 28.44 રાઉન્ડ અપ કરતા 28.44 એક સ્ટેપ આપ કાપો એટલે એટલા ઘણી કટ થાય 10⁻²⁰ એટલે કે રેડિયસ આર બરાબર 28.4 10⁻²⁰ એટલે 1 સેન્ટીમીટર આ થઈ ગઈ રેડિયસ ની ગણતરી
જોઈએ. બીજી છે ફ્રીક્વન્સી શોધો. તો તમારા આ સમીકરણમાં જ આપેલું છે. ચલો જો હવે સમીકરણ 1 પરથી અથવા તો 1 માં v બરાબર r ઓમેગા મૂકો. v બરાબર શું કીધે? r ઓમેગા. હવે r બરાબર m v તે કઈન્યા r ઓમેગા મૂકો અને બાય કીધે એક એક આ કેન્સલ થયો. ઓમેગા એટલે qb બાય m. ઓમેગા ને કયો જો 2 પાઈ r. એટલે કે f બરાબર qb બાય 2 પાઈ m. જો મિત્રો મેં તમને સાબિતીને અંતે આગળ વધાર્યા છે. જો તમને સીધું સૂત્ર યાદ રહે, શરૂઆતમાં તમને સૂત્ર કદાચ યાદ ન રહે તો બે લેવલ થી કઈ વાંધો ન આવે. જો સૂત્ર યાદ હોય પછી સૂત્રમાં તમને લખ્યું હતું કે ભાઈ qb બાય પાઈ એમ આવે કે 2 પાઈ એમ આવે બબડો ભૂલી જાવ અને ખાલી આવી આળસને કારણે બે સ્ટેપની આળસને કારણે આપણા માર્ક જતા રહે એને બદલે બે ત્રણ સ્ટેપ લખી લેવાય. એટલે મારું એવું માનવું છે કે કદાચ તમને સીધું યાદ રાખી શકતા હોય તો વેરી વેરી ગુડ. પાઠ્યપુસ્તકના ઉદાહરણ જો ન યાદ રહે દરેક વિદ્યાર્થીઓ માટે એટલે આ થોડી લાંબી રીત આપું છું જે સાદું રૂપ આપી શકે. તો હવે એક પ્રયત્ન 1.6 10 માઇનસ 19 આ છે વીજભાર પરિમાણ. હવે બી 6 10 માઇનસ 4
चार अने सात दो चौदह एकत्रीस माइनस चौदह एटाय माइनस सत्तर का पण चूल तो हवे आपणे ईवी मां गणतरी करीए ईवी एटले इलेक्ट्रॉन वोल्ट ऊर्जा नो नानो एकम छे एक ईवी एटले आटला जूल तो जूल ने ईवी मां फेरो होय एक ईवी आटला जूल एक जूल एटले एकना छेद मां आटला ईवी એટલે આને છેદ માં આટલા લઈ જાવ એટલે કે 40.95 10 ની માઈનસ 17 ના છેદ માં અથવા તો 1 2 સ્ટેપ આમ કાપી નાખો તો 1 2 7 17 18 19 આવું બને એને ભાગ્યા 1.6 10 ની માઈનસ 19 હવે થઈ જશે ઈ તો 40.95 ના છેદ માં 1.6 25.95 માઈનસ ઓની ઓમલી માંથી 17 જાય દે એટલે ફાઇનલી તમારો જવાબ કેવા છે ઈવી માં કિલો કરો તો એક સ્ટેપ આમ કરો 2.5 આજો રાઉન્ડ અપ કરો તો 5 ના અહીંયા તો 6 થઈ જશે 5 ની આપણને કી હોય પણ ટેક્સટબુક પ્રમાણે 2.5 એની સામે એક કાટનો વધારો એટલે 10 ની 3 5.6 લખો તો ભી ચાલશે અહીં અને એ કામ આવે એક કાટનો વધારો લાખ્યું 2.6 કિલો ઈ આ થઈ ઊર્જાની ગણતરી એ આટલે બધા સ્ટેપ થઈ ગયો અને બને ત્યાં સુધી એકદમ સ્કોરિંગ આપણો છે ગમે તેવો ફેરફાર આવે બોર્ડમાં કે આપણે ટેસ્ટમાં તો નંબરમાં ફેરફાર આવે આ બદલે આ બદલે કે આ થોડો બદલો આ એક બદલો બસ જરૂરી રાશિ મેળવવાની હોય એ મૂલ્ય બદલાવાથી હવે એમ કે દાખલો બાય નો પૂછવામાં બાય નો કહેવાય ગણતરીમાં એક જગ્યાએ ગોખણપટ્ટી કરવાની થતી નથી માત્ર ને માત્ર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય જોઈ લો અહીંયા ચાલો જરા ડેઇલી ટેસ્ટ નોંધી લો અને અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે જોઈએ